बनासकांठा जिला तलाटीकम मंत्रिमंडळ द्वारा पड़तर मांगणीने लई जिला मथक पालनपुर खाते अधिक कलेक्टर ने आवेदनपत्र पाठव्यु हतुं। एक गामडे एक तलाटीनी निमणूक करवा सिवायनी जुदी जुदी पड़तर मांगणीओने लईने जिल्ला तलाटी कम मंत्रीमंडळे फरी एकवार सरकार सामे आंदोलन करवानुं मूड बनाव्युं छे। 2017ના વર્ષમાં રાજ્યભરમાં તલાટીકમ મંડળે તલાટીઓના જુદા જુદા પડતર પ્રશ્નો લઈને આંદોલન છેડ્યું હતું। જો કે તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે તલાટીઓની માંગ પૂરી કરવાની લેખિતમાં ખાતરી આપતા આંદોલન પાછું ખેંચી લેવામાં આવ્યું હતું। જો કે રાજ્ય સરકારે લેખિત ખાતરી આપ્યાને 4 વર્ષ બાદ પણ તલાટીઓના પડતર પ્રશ્નોનો કોઈ જ નિકાલ નહીં આવતા ફરી એકવાર તલાટીકમ મંડળ રાજ્ય સરકાર સામે બાયો ચડાવવાનું મન બનાવી લીધું છે। આજે જિલ્લા મથક પાલનપુરમાં કલેક્ટર કચેરી ખાતે અધિક કલેક્ટર એટી પટેલને આવેદનપત્ર આપી રાજ્ય સરકાર ત્વરિત તલાટીઓની પડતર માંગણી પૂરી કરે તે માટે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। આજરોજ અમે અમારા તલાટી મિત્રોની પડતર માંગણીઓ છે કેટલીક, એમાં અમે 2017માં પણ અગાઉ હડતાલ કરી હતી ત્યારે ગુજરાત સરકાર દ્વારા માનનીય આપણા તત્કાલીન નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે અમને લેખિત બાંયધરી આપી હતી કે તમારી પડતર માગણીઓ છે એ અમે પૂરી કરીશું। ત્યારે અમે 2017-18માં અમારી હડતાલ સરકારશ્રીની સૂચનાથી અમે પાછી ખેંચી હતી। એમાં ત્યારે અમારી મુખ્ય માગણીઓ એ હતી કે 2004-05થી જે તલાટી મિત્રો નોકરીએ લાગ્યા છે 2004-05થી 06 સુધી એમની સળંગ નોકરી ગણવામાં આવે। બીજી અમારી માગણી એ હતી કે અત્યારે હાલમાં છેલ્લા 10 વર્ષથી 2010માં પંચાયત તલાટી અને રેવન્યુ તલાટીને અલગ કર્યા છે। છેલ્લા 10 વર્ષથી રેવન્યુ તલાટીને જગ્યા અલગ કરેલ હોવા છતાં પણ આજ સુધી એમની પાસે કોઈ સ્પષ્ટ જોબચાર્ટ નથી। માત્ર 135ડીની નોટિસ અને સરકારી પડતર જમીનોનો દબાણ, એના સિવાય કોઈ પણ પ્રકારની કામગીરી એમના જોડે છે નહીં। એ લોકો મામલતદાર કચેરીમાં બેસી રહે છે અને અમારા જોડે 375 કરતાં પણ વધારે પ્રકારની કામગીરી અમે પંચાયત તલાટી મિત્રો નિભાવીએ છીએ। ત્યારે સરકારશ્રીએ પણ અમારી માગણી સ્વીકારી અને અમને લેખિત ખાતરી આપી હતી 18-11-2017ના રોજ ઠરાવથી એમણે નક્કી કર્યું હતું કે રેવન્યુ તલાટી અને પંચાયત તલાટીને મર્જ કરી એક ગામડે એક તલાટીની નિમણૂક કરીશું। આજ દિવસ સુધી એનો અમલ હજી થયો નથી। એ સિવાય અમારા પ્રથમ ઉચ્ચતર, દ્વિતીય ઉચ્ચતર અને તૃતીય ઉચ્ચતરમાં પણ રેવન્યુ તલાટી અને અમારી સરખી લાયકાત, સરખી પોસ્ટ અને એનાથી પણ વધારે અમારું કામ હોવા છતાં પગાર ધોરણમાં ખૂબ તફાવત છે। અમને પ્રથમ ઉચ્ચતર 1900, 2800 અને 4200 મળે છે, જ્યારે એ જ સેમ કેડરના લોકોને 2800, 4400 અને 5400 મળે છે। ત્યારબાદ અમારી માગણી એ છે કે અવારનવાર તલાટીઓને ઉપર મોટા હુમલાઓ થતા હોય છે કામગીરી બાબતે, એમાં પણ સરકાર કોઈ નક્કર પગલાં લે અને ખાસ તો અમારા પગાર ધોરણની જે સરકારે બાંયધરી આપી છે, પરિપત્ર કર્યો છે, છતાં પણ ડિપાર્ટમેન્ટ દ્વારા પૂર્તતા માગવામાં આવે છે અને હજી અમારું પ્રથમ અને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર થતા નથી। એ માગણીઓને લઈને અમે આજે માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે, માનનીય કલેક્ટર સાહેબશ્રીને પણ આવેદનપત્ર આપ્યું છે અને આજથી અમે તમામ ગવર્મેન્ટ જે ગ્રુપ છે અમારા વોટ્સઅપ ગ્રુપમાંથી અમે ગુજરાતભરના તમામ તલાટીઓ લેફ્ટ થઈશું અને જો સરકાર અમારી માગણીઓને સ્વીકારી લેશે તો અમારે હડતાલ કરવાની કોઈ પણ જવાબ છે નહીં જરૂર, અને જો સરકાર અમારી માગણીઓને સ્વીકારવામાં ઢીલાશ કરશે તો ના છૂટકે અમારે આગળની કાર્યવાહી કરવી જોઈશે।